गुड मॉर्निंग मित्रों, आज आप व्याकरण में एक नव टॉपिक भणीशुं सबपोजिशन। जे वाक्य में तब समझा अर्थ थे धारणा करनी, कोई संभावना करनी, कोई वस्तु विषय मत विचार करवा, अपने छे तो नहीं। एवं वाक्य की शुरुआत हमेशा एज थी थे। तो कोईपण वाक्य की तब धारणा की संभावना करो छो, धारणा के क्रियापद वोज ना बदले वेर लेव एज इफ नो नियम है। शुभ धारणा अथवा तो संभावना होगी। हम अपने अनुरूप के वाक्य जुए कि तमने ख्याल आए कि वाक्य में शू कहम। સૌથી પહેલા જુઓ તમે કે જ્યારે તમે વાક્યમાં એઝ ઇઝ વાપરો છો ત્યારે વાક્યની કમ્પેરિઝન થાય છે, એટલે કે કોઈ પણ નેતા છે, કોઈ આચાર્ય છે, એની સાથે કમ્પેરિઝન થઈને તમે પોતે તે છો તેવું બતાવવામાં આવે છે, બરાબર? જે આપણે ડિગ્રીમાં ભણી ગયા છીએ કે એની સરખામણી કરવામાં આવે છે, જેમ કે એઝ ઇઝ છે કન્જંક્શન છે જેનો અર્થ ના જેવું થાય છે। આપણે આ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કાલ્પનિક સ્થિતિને દર્શાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, જે ખરેખર સાચું ન હોય અથવા તો લાઇકલી અથવા તો પોસિબલ, એટલે કે શક્યતા કે સંભવિતતા, ધારણા કે સરખામણી દર્શાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, જે એક ખાસ પ્રકારનો ઉપયોગ છે અને ખાસ કરીને તેની સાથે વેરનો ઉપયોગ થાય છે। પછી ભલે તે વાક્ય વર્તમાન કાળ દર્શાવતું હોય, આપેલી માહિતી મુજબ જે નથી તે કેવું લાગે છે તે દર્શાવવાનો હેતુ તેના ઉપયોગમાં છે। એટલે કે ગુજરાતીમાં આપણે સમજીએ તો આપણે છીએ નહીં, પરંતુ આપણે છીએ એવું બતાવવાનું છે। એટલે એઝ ઇફ પછી હંમેશા આપણે શું વાપરીશું, વેર વાપરવામાં આવે છે। અને એ વાક્ય પછી વર્તમાન કાળમાં હોય ને તો પણ તેની સાથે આપણે વેર વાપરીશું, કે જે આપણને દર્શાવે છે ધારણા કે સંભાવના બતાવે છે, અને તેના આધારે આપણે વાક્યને સમજવાનું છે। હવે આપણે કોઈ એક ઉદાહરણ લઈને સમજવા પ્રયત્ન કરીએ। સી વોક્સ, અને આ વસ્તુ આપણને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછવામાં આવે છે। સી વોક્સ, પછી ધારો કે એઝ ઇફ આપ્યું હોય અને આપણને જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો જે આપણને સર્વનામ પહેલું આપ્યું છે ને એ સર્વનામ પહેલાં લખી દો, સી, અને વાક્ય વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં આપણે શું મૂકી દેવાનું છે તરત જ, વેર। તો સી વોક્સ એઝ ઇફ સી વેર ઓફ સ્ટાઇલિશ, કે એમ પણ કહી શકાય છે, અથવા તો સી વેર એ સુપર મોડેલ, ધારો કે તે સારું એવું એક મોડલ છે, એવી રીતે ચાલવાનું કામ કરી રહી છે। હકીકતમાં એ છે નહીં પણ એવો દેખાવ કરી રહ્યો છે। તો જ્યારે આપણે બતા નથી અને માત્ર બતાવવા માંગીએ છીએ ત્યારે આપણે આ એઝ ઇફ નો ઉપયોગ કરી શકીએ છીએ, અને એઝ ઇફ જે આપણા વાક્યમાં હંમેશા સંભાવના દર્શાવે છે। બીજું વાક્ય છે, સી લુક્સ એઝ ઇફ, પહેલા શું લખી દેવાનું, સી જે આપ્યું ત્યાર પછી વેર, અને પાછળ કોઈ પણ શબ્દ લખી શકો છો તમે રીચ, અહીં આપણે રીચ લખ્યું છે, કે તે એવો દેખાવ કરી રહી છે કે જાણે પોતે પૈસાવાળી છે। હકીકતમાં તો છે નહીં પણ એ શું કરે છે, માત્ર દેખાવ કરે છે, કેવી સરખામણી કરે છે પૈસાવાળા સાથે, માટે આપણે શું મૂકી દઈશું, રીચ મૂકવાનું। અને ત્યાર પછી યાદ રાખજો કે હંમેશા ક્રિયાપદમાં વેર વાપરવામાં આવે છે, કે જે તમને સંભાવના બતાવે છે કે ધારણા બતાવે છે, ખરેખર તમે એવા કોઈ છો નહીં। પછી વન ઇઝ પ્લેસ ક્રિકેટ એઝ ઇન
ત્યાર પછી છોકરો છે એટલે શું મૂકી દેવાનું ભી ત્યાર પછી વે અને હવે કોઈ એવા ક્રિકેટરની સાથે સરખામણી કરો કે જે પોતે તો છે જ નહીં એઝ એ હી વેર સચિન તેંડુલકર બરાબર એટલે એને સરખામણી કરી છે કે પોતે આવો વ્યક્તિ છે એવો દેખાવ કરીને પોતે રમી રહ્યો છે ખરેખર તે પોતે હતો જ નથી કે એક વાર ફરીથી આપણે જેટલું જોયું છે એટલાની ચર્ચા કરી લઈએ તો જો સબ પોઝિશન હંમેશા ધારણા દર્શાવે છે અને ધારણા દર્શાવે છે તેના માટે આપણા વાક્યમાં શું આપ્યું હશે એઝ ઇફ આપેલું હશે અને એઝ ઇફને અનુરૂપ તમારે વાક્યમાં વેર વાપરવાનું હોય છે અને જ્યારે તમે વેર વાપરો છો ત્યારે હંમેશા આપેલું વાક્ય તમને વર્તમાન કાળમાં હશે તો પણ તમારે તેને અનુરૂપ શું વાપરવાનું છે ભૂતકાળનું ક્રિયાપદ વેર વાપરવાનું છે ઉદાહરણ છે જુઓ પહેલું સી વોક્સ તે ચાલી રહી છે એઝ ઇફ એટલે કે જાણે કે કોઈની સરખામણી થઈ રહી છે એઝ ઇફ ત્યાર પછી આપણા માટે વાક્યમાં કરતા છે સી તો આપણે પણ સી લખીશું અને હંમેશા સી પછી વેર આવશે હી હોય કે કોઈ પણ હોય પણ તરત વેર મૂકી દેવાનું ડબલ્યુ ઈ આર ઇ વેર અ સુપર મોડેલ તેની સરખામણી થઈ રહી છે એટલે કે પાછળનું વાક્ય હશે ને એઝ ઇફ પછીનું એની સાથે આગળના વાક્યની કમ્પેરિઝન થાય છે દરેક વાક્યમાં જો સી વેર રીચ તો કમ્પેરિઝન થાય છે સી લુક સાથે એવી જ રીતે હી વેર સચિન તેંડુલકર તો અહીંયા મનીષ પ્લેસ ક્રિકેટ એટલે કે પાછળના વાક્યની હંમેશા આગળના વાક્ય સાથે કમ્પેરિઝન થઈ રહી છે તો તમે એકવાર ફરીથી ધ્યાનમાં રાખી લેજો કે સબ પોઝિશનથી વાક્ય પૂર્ણ કરવાનું હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એઝ ઇફ પછી તમારા વાક્યમાં આપેલો કરતા જે પણ હોય જો છોકરાનું નામ હોય તો હી મૂકજો અને છોકરીનું નામ હોય તો સી મૂકવામાં આવશે ત્યાર પછી બધાએ વેર મૂકવાનું છે અને વેર મૂક્યા પછી તમારે જે પણ યોગ્ય લાગે તે મૂકવાનું છે હંમેશા જે છે ને એવી રીતે જ જેમ કે સી વોક્સ તે ચાલે છે તો પાછા સુપર મોડેલ અથવા તો સી લુક્સ તો રીચ કે એવી દેખાય છે કે જાણે પોતે પૈસા વાળી છે એવો દેખાવ કરી રહી છે પછી મનીષ પ્લેસ ક્રિકેટ તો એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર આ વાક્યમાં આટલા જ છે અને તમે સમજવાનો પ્રયત્ન કરજો કે માત્ર એટલું જ ધ્યાન રાખજો જ્યારે પણ પરીક્ષામાં આવું વાક્ય પૂછવામાં આવે ત્યારે આ વાક્યને અનુરૂપ તમારે ધ્યાનમાં રાખીને તે વાક્યને કઈ રીતે પૂર્ણ કરવા છે કરવામાં આવશે તેનું માત્ર ધ્યાન રાખજો અથવા સમજવાનો પ્રયત્ન કરજો તમે તો તમે યોગ્ય રીતે તે વાક્ય પૂરા કરી શકો છો હવે આપણે એક બીજો મુદ્દો લઈશું વ્યાકરણમાં ડબલ કમ્પેરિઝન ફેરવીને આપણે એકબીજા સાથે કમ્પેર કરી શકીએ છીએ
तो जो अहीं कम्पेरेटिव डिग्री में वपराता विशेषण एक साथ एक वाक्य में बे वक्त वपराय से તેના દ્વારા આપણે એવું કહી શકીએ ગુજરાતીમાં જેટલું વધારે તેટલું વધારે અથવા તો જેટલું ઓછું તેટલું ઓછું એટલે કે જો આપણે વધારે મહેનત કરીશું તો આપણને વધારે પૈસા મળશે અથવા તો વધારે આપણે મેળવી શકીશું અને ઓછી મહેનત કરીશું તો ઓછા મળશે જેમ કે પરીક્ષામાં વધારે મહેનત કરીશું તો વધારે ગુણ પ્રાપ્ત કરીશું અને ઓછી મહેનત કરીશું તો આપણે ઓછા ગુણ પ્રાપ્ત કરીશું એટલે આને કહેવાય છે ડબલ કમ્પેરિઝન તો હવે ડબલ કમ્પેરિઝનના ક્રિયાપદો છે વિશેષણોને વાક્યમાં આપણે કઈ રીતે વાપરી શકીએ છીએ તેના અનુરૂપ આપણે કેટલા વાક્ય જોઈએ છે જેમ કે ધ મોર આઈ વર્કડ ધ મોર આઈ બીકેમ ટાયર્ડ જો આ રીતે છે એક્ઝામ્પલ ધ મોર આઈ વર્ક ધ મોર આઈ became tired. તો આ વાક્યમાં તમને કહેવામાં આવે છે કે જેટલું તમે વધારે કામ કરશો ને મોર એટલે વધારે બરાબર જેટલું તમે વધારે કામ કરશો એટલા જ તમે વધારે શું થશો ટાયર્ડ એટલે થાકી જવો અથવા તો કંટાળી જવો ટૂંકમાં ડબલ કમ્પેરિઝન છે વર્ક કરવાની છે સામે કંટાળવાનું છે સામે મોર એટલે જેટલું વધારે તેટલું તમે વધારે થાકશો અને જો એટલું ઓછું કરશો તેટલા ઓછા પણ થાકવાના છો તમે ત્યાર પછી બીજું છે ધ ફાસ્ટર આઈ વર્ક ધ અર્લિયર આઈ રીચ ધ ફાસ્ટર આઈ વર્ક ધ અર્લિયર આઈ તો આ વાક્યમાં સૌથી પહેલાં તમે સમજી લો કે ડબલ કમ્પેરિઝન ક્યાં ક્યાં છે તો ધ ફાસ્ટ એટલે ઝડપથી ચાલો બરાબર ફાસ્ટ વિશેષણ છે તેનું કમ્પેરેટિવ રૂપ છે ફાસ્ટ કે જેટલો ઝડપથી હું ચાલીશ તેટલો ઝડપથી હું પહોંચી જઈશ આઈ રીચ અર્લિયર એટલે વહેલામાં વહેલું પહોંચી જઈશ ત્યાં એટલે ફાસ્ટ અને અર્લિયર છે બંને વિશેષણો એ કમ્પેરેટિવ ડિગ્રીના છે જે તમે જોઈ શકો છો ધ્યાનથી કે બંનેની પાછળ ઈઆર લાગેલા છે એટલે કે ડબલ કમ્પેરિઝનનું રૂપ છે બીજું બે વ્યક્તિના વધુ કામ કરવાના અને ચાલવાના પરિણામે બનતી ઘટના બે વિશેષણ સાથે ધ વાપરીને દર્શાવવામાં આવે છે આપણે જ્યાં સુધી ભણેલા છે ડિગ્રીમાં ત્યાં સુધી આપણે જોયું હતું કે મોસ્ટ હોય ને તો જ આગળ આપણે ધ આર્ટિકલ વાપરતા હતા બાકી કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ આવતો નહોતો પરંતુ ડબલ કમ્પેરિઝનમાં આપણે જોઈશું કે કોઈ પણ હોય કમ્પેરેટિવનું વિશેષણ ડબલ કમ્પેરિઝનમાં તો બંનેની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે આ પ્રકારની વાક્યરચના દ્વારા વધારો કે ઘટાડો કે વધારો ઘટાડો આવું દર્શાવવામાં આવે છે જ્યારે કે એક એક્ઝામ્પલ છે હી રીડ્સ મોર હી લર્ન્સ મોર He reads more, he learns more. તો આ વાક્યમાં પણ તમે જોઈ શકો છો બંનેમાં મોર મોર આપ્યું છે શું છે કમ્પેરેટિવનું રૂપ છે આ બે વાક્યોમાંથી આપણે એક વાક્ય બનાવીશું ડબલ કમ્પેરિઝનનું તો શું લખવું પડશે પહેલાં તો ધ મોર હી રીડ્સ ધ મોર હી લર્ન્સ આનો જવાબ બનાવશો વાક્યનો તો ધ પછી જે કમ્પેરેટિવનું રૂપ હોય ને એ લઈ લેવાનું આપણું ધ મોર હી રીડ્સ પછી આ જે ફૂલ સ્ટોપ છે એને આપણે અલ્પવિરામ કરી દેવાનું ફરીથી ધ મોર આ વાક્યમાં પણ મોર આપ્યું છે ધ મોર હી લર્ન્સ એટલે કે જેટલું વધારે વાંચશે એટલું નવું વધારે એ પોતે શીખવાનું છે તો એ પણ તમે જાણી શકો છો કે ડબલ કમ્પેરિઝનના વાક્યો કેટલા સરળ છે કોડ પણ તમે ધ્યાન રાખશો તો તમે આસાનીથી વાક્યોને સરસ બનાવી પણ શકશો તમારે વાક્યમાં ખાલી ઓળખવાનું જોઈએ છે અથવા તો એક વાક્ય તમને આપ્યું હોય
જેમ કે હી રીડ્સ ધ મોર લખ્યું છે એની જગ્યાએ આપણે ધ મોર હી રીડ્સ તો અલ્પવિરામ પછી તમને સમજણ પડવી જોઈએ કે ડબલ કમ્પેરિઝન છે કૌંસમાં કહ્યું હોય બે બ્રેકેટમાં તમને કે આમાં ડબલ કમ્પેરિઝનનો તમારે ઉપયોગ કરવાનો છે તો એવા સમયે તમે ધ મોર હી રીડ્સ તો ધ મોર હી લર્ન્સ તમારી જાતે જ તમે વાક્યને કમ્પ્લીટ કરી શકો છો તે આપણે જોયું હવે આપણે આવા જ બીજા કેટલાક વાક્ય જોઈશું કે જેમાં ડબલ કમ્પેરિઝન કઈ રીતે વાપરી શકે છે તેને જોતા જઈએ છીએ આપણે બીજા વાક્યોને આધારે costly
તો જો ડબલ કમ્પેરિઝન માં પહેલા તો બી શું થઈ જશે બીગર તો ધ બીગર ધ ફ્લેટ્સ તમે જેટલા પણ મોટા ફ્લેટ લેશો તો આપણે બધા જાણીએ છીએ કે મોટા હશે તો એના પૈસા અથવા તો કિંમત છે એ પણ મોંઘી હશે અથવા તો વધારે આવશે. તો ફરીથી ધ બિગર ધ ફ્લેટ ધ મોર કોસ્ટલી દે આર. તમે આ વાક્યો તરફ ધ્યાન આપો અને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો કે કેવી રીતે વાક્યો બનાવવામાં આવે છે. કે તમે જોશો તો આપણે ફરીથી એકવાર બધા વાક્યો જોઈ લઈએ છીએ જે બોર્ડમાં લખેલા છે. ધ અર્ન્સ મચ હી સ્પેન્ડ્સ મચ. તો ધ મોર હી અર્ન્સ ધ મોર હી સ્પેન્ડ્સ. બીજું વાક્ય છે સી રીડ્સ મચ સી સફર્સ મચ ફ્રોમ એ હેડેક. તો ધ મોર સી રીડ્સ more she suffers from a headache. The flats are big, they are costly. So the bigger the flats are, the costlier the flats are. બરાબર? અથવા તો they are. તો તમારે ધ્યાન રાખવાનું કે પાછળ જે આપેલું તમને વિશેષણ હોય છે ને એને તમે ER લગાડી શકતા હોય તો લગાડવાનું. અને બની શકે કે તમારું આપેલું વિશેષણ બહુ જ મોટું છે, જેમ કે બ્યુટિફુલ છે, યુઝફુલ છે, બરાબર, કે ઇન્ડસ્ટ્રિયસ છે, કે જેની પાછળ તમે ER લગાડી શકતા નથી. તો એવા વિશેષણને ER નથી લગાડી શકતા તો એ વિશેષણને તમારે શું કરવાનું છે, માત્ર મોર શબ્દ લગાડીને મૂકી દેવાનો છે કે જેથી તમારું વિશેષણ છે મોર લગાડવાથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવાઈ જાય છે. અને આવા જ આપણે હજુ પણ એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ અને ત્યાર પછી હોમવર્કમાં એ જ વાક્યો છે ને એ તમારે કરવાના છે. જેનો જવાબ અમે જાતે વિચારો પહેલા ત્યાર પછી છે માયંક ઇઝ મોર કેરલેસ. મયંક ઇઝ મોર કેરલેસ મોર કેરલેસ He is folded much. He is folded much. બરાબર. તો આ વાક્ય છે એને તમે બનાવી દો કે કઈ રીતે બનશે. પહેલામાં શું બનશે? ધ ક્લીનર ર પાછળ ઈઆર મૂકી દેવાનું. ધ ક્લીનર ધ હાઉસ ઇઝ ધ હેલ્ધીયર યુ આર. ધ ક્લીનર
शुरुआत थती हो तो तेने के रीते फेरवा होमवर्क में तब जितना वाक्य आज करेला है बदाज वाक्य ने तब फरी लो यु होमवर्क है। त्यार पछी आपणे आगळना वीडियो में नेक्स्ट वीडियो में कोई नवो टॉपिक लईशुं। अहीं आ टॉपिक आपणे आजे पूर्ण करीए छे। अने जे पण चालू छे बराबर ध्यानथी वाँची लेजो कि जेथी तमने पण याद रहे क्या पॉइंट्स क्या आवे छे। अने एक पॉइंट्स ने बीजा पॉइंट साथे थोड़ूक समझा प्रयत्न करो। जम के डिग्री है तो आ डिग्री में बात करी थी ये बढ़ू तब त्या जो सको समझो। होमवर्क में जितलू पण करायेलू बधुं तमे फरीथी कर देजो।